अमदावाद में धूम स्टाइले बाइक पर लूट करती गैंग ना बे आरोपियों ने क्राइम ब्रांच ना सकंजा मा आवी गया छे। टीपू ग्वाला अने अरुण गुलाबशानी नाम ना आरोपी पश्चिम बंगाल अने आसाम नी ग्लावा गैंग ना छे। आ बन्ने आरोपियों पासे थी पोलीसे बे पल्सर बाइक, नकली ड्राइविंग लाइसेंस तेमज ₹54,000 नी रोकड़ कब्जे करी छे। आ टोळकी ना सागरी तो जुदी जुदी बैंको मा रेकी करता हता अने रूपिया लईने जती व्यक्तियों नो पीछो करी बेग नी चील झड़प करता हता। आ टोळकी मा आगरा, बिहार, पश्चिम बंगाल अने आसाम ना सभ्यो छे। 8 सभ्यो नी आ गेंगे 2 वर्ष मा 50,00,000 नी लूट सहित 16 થી વધુ ગુના આચર્યા છે। આસામ પાસેની બે મોટરસાયકલ તેમજ ₹54,000 રોકડા તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ જે ફરજી છે તે પણ અમે કબજે કરેલ છે। તેઓની પૂછપરછ કરતા સને 2013 અને 2014 ના ટોટલ 16 ગુના જે તેઓ આચરેલાનો પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં જણાઈ આવેલ છે। તેઓ બેંકની અંદર જઈ અને વોચ કરતા હતા, જે વ્યક્તિ વધુ પૈસા ઉપાડે તેને પીછો કરી તેને ટક્કર મારી અથવા નજર ચૂકવી કાં તો ચાલુ બાઇકે થેલો ઝૂંટવી લેતા હતા। આ ગેંગ હેવી સ્પીડી બાઇક ટ્રેન મારફતે આસામથી અમદાવાદ લાવ્યા હતા અને ત્યારબાદ બાઇકને કાલુપુર રેલવે સ્ટેશને પાર્કિંગમાં મૂકી દેતા હતા અને ખોટા ડ્રાઇવિંગ લાયસન્સથી કાલુપુરની ગેસ્ટ હાઉસમાં રોકાતા અને શહેરની રેગી કરતા। લૂંટ કરી આરોપીઓ ફરી રેલવે સ્ટેશને પહોંચીને બાઇક પાર્કિંગમાં મૂકી વતન જતા રહેતા। બિહાર, આસામ તેમજ વેસ્ટ બંગાળના વતની છે। ટોટલ તેઓ 7 લોકો છે અને તેઓ મોટરસાયકલ ત્યાંથી મૂકી ટ્રેનમાં અને અમદાવાદ ખાતે લાવતા હતા। અમદાવાદ લાવીને પાર્કિંગમાં મોટરસાયકલ મૂકી રાખતા હતા, ત્યારબાદ ગુનો કરી અને પછી મોટરસાયકલ જે તે જગ્યાએ મૂકી અને પૈસા લઈ પોતપોતાના વતનમાં બાય ટ્રેન નીકળી જતા હતા। આ ગેંગના મુખ્ય સૂત્રધાર જોની કૃષ્ણા છે અને તેના અન્ય સાગરિત દિલીપ ગ્વાલા, ધર્મવીર મનોજસિંહ તથા સિન્ટુ યાદવ ફરાર થઈ ગયા છે। આ ટોળકીનો આરોપી સિન્ટુ અગાઉ સુરતમાં લૂંટ કેસમાં પકડાયો હતો। હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટની, VTV અમદાવાદ।